નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના મહત્વના સમાચાર પર. તો બરવાળા તાલુકાના રેફળા ગામની 16 વર્ષની સગીરા પર ચાચરિયા ગામના ખાનગી પશુ ડોક્ટરે દુષ્કર્મ કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સગીરાને પેટમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ, જ્યારે પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રેફડા ગામે રહેતી 16 વર્ષની સગીરા પોતાની વાડીએ ખેતી કામ માટે ગઈ હતી અને કામ પૂરું કરી સાંજના 4 કલાકની આસપાસ તે પોતાના ઘરે જઈ રહી હતી. તે દરમિયાન સાસરિયા ગામે રહેતો અને ખાનગી પશુ ડોક્ટર તરીકે કામ કરતો હરેશભાઈ જાદવભાઈ બરવાળ ત્યાંથી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સગીરા રસ્તા પર એકલી જઈ રહી હતી ત્યારે સગીરાનો એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ કર્યો હતો અને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. સગીરાને તે છોડીને ત્યાં ભાગી ગયો હતો. જ્યારે સગીરા ઘરે પહોંચી હતી ત્યારે સગીરાને મોડી રાત્રે પેટમાં દુખાવો ઉપડતા તેને પોતાના પરિવારને વિગતવાર વાત કરી હતી. ત્યારબાદ તેના પરિવારજનો તેને સારવાર માટે બોટાદની સોનવાલા હોસ્પિટલ ખાતે લાવી ઘટનાની જાણ થતા બરવાળા પોલીસ હોસ્પિટલમાં દોડી આવી હતી. સગીરા પાસે ઘટના અંગેની સંપૂર્ણ માહિતી લઈ પોલીસે સાસરિયા ગામનો પશુ ડોક્ટર હરેશ બરવાળ પર દુષ્કર્મ સહિતનો ગુનો નોંધીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મારું ગામ રેફડા અને ખેતીવાડી કરું છું. મારી છોકરીને દવાખાને લઈને આવ્યો છું. મારી દીકરીને વાડીએ આવી હતી રીંગણા લેવા, પછી પાછી ઘેરે જતી હતી. સાસરિયાનો હરેશ કરીને છે એ અવારનવાર શું કે ઢોરનો ડૉક્ટર છે અને એ ઓળખે મારી દીકરી કે આમાં અમારા ગામડાને અમારા ઘેરે પણ આવેલો, તો કે ગાડીમાં બેસી જા અને બેહવાનું કીધું એટલે છોકરીએ ના પાડી પણ પરાણે બેહાડી દીધી કે તને હાલ તને ઘેરે ઉતારી દઈશ. મને ઉતારી નહીં અને સીધે સીધો લઈ અને સાસરિયા બાજુ યોજ્યો અને છોકરીએ એવું કીધું કે મેરડીમાંનું આગળ મંદિર આવે બગડના રસ્તે અહીંયા મારી સાથે આવું દુષ્કર્મ કર્યું. યા તો બહાર ગામ ગયા હતા પણ રાત્રે ઘેરે આવ્યા 7-7:30 થાય, દીકરી ઘેરે નથી આવી એટલે અમે બધે ગોતવા માંડ્યા. પછી અમારા ગામના એક દરબાર છે ઈવડાવી લઈને ઘેરે આવ્યા કે તને બટા ગોતે છે. પછી ઘેરે આવ્યા એટલે અમે બધા છોકરીને પૂછ્યું તો ક્યાં ગઈ હતી, તો એને કાંઈ ગભરાઈ ગયેલી હતી, કાંઈ કીધું નહીં એટલે એને ખવરાયું અને સુરાઈ દીધી. પણ મોડે રાત્રે બહુ દુખાવો પેટમાં ઉકળો મળ્યો એટલે એની મમ્મીને વાત કરી. પછી એને મમ્મીએ મને જગાડી કે છોકરી બહુ ગભરાઈ ગયેલી છે. પછી મેં 108માં ફોન કર્યો અને સોનાવાલામાં દવાખાને લાવ્યો. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ ગુજરાત, ન્યૂઝ બોટાદ.